80% લોકોને ફરાળી પરોઠા બનાવતા વખતે પરોઠા ચવળ થઈ જાય છે, મોઢામાં લોટ લોટ જેવું લાગે છે, અથવા તો એકદમ તેલવાળા પરોઠા બનતા હોય છે. વિડીયોમાં સ્પેશિયલ ટ્રિક્સ અને પૂરી રીત બતાવી છે, તો હવે જ્યારે આવતી વખતે પરોઠા બનાવો તો આ રીતને જરૂર ફોલો કરજો અને વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલાં આપણે 1.5 કપ એટલે કે 150 ગ્રામ રાજગરાનો લોટ લીધો છે, જે ઝીણો રાજગરાનો લોટ આવે છે બજારમાં રેડી, તે જ લીધેલો છે. 2 બાફેલા બટેકાની આપણે છાલ કાઢી લઈએ. હવે આ બટેટાને આપણે છીણી લઈએ. ફ્રેન્ડ્સ, આમાં બટેટું એટલા માટે એડ કરવાનું કે જે રાજગરો હોય છે તે કરકરો હોય છે. જો આપણે તેનો લોટ બાંધી અને પરોઠા બનાવીએ ને તો તેનું બાઇન્ડિંગ સરખું નથી આવતું. આપણે જ્યારે બટેટા નાખીએ ને ત્યારે તેનું બાઇન્ડિંગ પ્રોપર આવશે. બટેટાને લીધે આપણા પરોઠા ખાવામાં એકદમ સોફ્ટ બનશે ને બહુ લાંબા સમય સુધી સોફ્ટ રહેશે પણ ખરા. આ બાફેલા બટેટાને એડ કરવાનો બીજો પણ એક એડવાન્ટેજ છે કે જ્યારે આપણે ફરાળી પરોઠા બનાવીએ છીએ ત્યારે બહુ જ તેલવાળા બને છે, તો આપણે જ્યારે બટેટા એડ કરશું ને ત્યારે તે પરોઠા બિલકુલ તેલ વગરના બનશે. 2 તીખા લીલા મરચા અને 2 ટુકડા આદુની આપણે પેસ્ટ બનાવી દઈએ. ફ્રેન્ડ્સ, ઘણીવાર એવું હોય છે કે લીલા મરચા, કોથમીર, આદુ નથી ખાતા હોતા ઉપવાસમાં, તો તમે આને સ્કીપ પણ કરી શકો છો અને એકલા કાળા મરી અને મીઠું નાખીને પણ પરોઠા બનાવી શકો છો. બનાવેલી પેસ્ટને આપણે બટેટામાં એડ કરીએ. 2 ચમચી સફેદ તલ એડ કરું છું. આનો ક્રંચ પણ સરસ લાગે છે, સ્વાદ અને દેખાવ બધું સરસ લાગે છે. 1/2 ચમચી મરી પાવડર એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, રાજગરામાં પ્રોટીનનું પ્રમાણ બહુ જ વધારે હોય છે, તો પ્રોટીન સરખી રીતે પચે તે માટે હંમેશા આપણે ફરાળમાં મરીનો પાવડર વાપરીએ છીએ. હવે આપણે જે ફરાળી મીઠું આવે છે, સિંધાલુ મીઠું, તે એડ કરીએ છીએ. અત્યારે હું 1 ચમચી નાખું છું, તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો. 1 ચમચી જીરું એડ કરું છું, કાચું જીરું છે તે એડ કર્યું છે. ફ્રેન્ડ્સ, જો તમે બટેકા ના ખાતા હોય તો આ સમયે તમે કાચા કેળાને બાફીને લઈ શકો છો ને દૂધીને ડાયરેક્ટ છીણીને લઈ શકો છો, તો પણ પરોઠા સરસ બનશે. ફ્રેન્ડ્સ, આ લોટને આપણે ચાળી લઈએ. જ્યારે આપણે રેડીમેડ લોટ લાવી છીએ ત્યારે હંમેશા આપણે તેનો ચાળીનો ઉપયોગ કરવાનો, જેથી કંઈ પણ હોય તો નીકળી જાય. હવે આપણા પરોઠા ખાવામાં એકદમ ટેસ્ટી અને એકદમ ખસ્તા બને તેની માટે 1 ચમચી જેટલું મોણ એડ કરીએ છીએ. અત્યારે હું ઘીનું મોણ એડ કરું છું. ઘીનું મોણ એડ કરવાથી આપણા પરોઠાનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે. હવે આનાથી વધારે આપણે મોણ એડ નથી કરવાનું, કારણ કે વધારે મોણ હશે ને તો આપણે પરોઠું વણી નહીં શકીએ, એટલે જરૂરત પૂરતું જ આમાં મોણ એડ કરવાનું. હવે આપણે લોટ અને બધી વસ્તુ મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ, આપણો લોટ આ બટેટાના મોઇસ્ચરમાં તૈયાર થઈ જશે. જો જરૂર પડે તો આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી અને લોટ બાંધવાનો. 2 ચમચી જેટલી આપણે કોથમીર એડ કરી દઈએ અને હવે બધું મિક્સ કરીએ. ફ્રેન્ડ્સ, ઘણા લોકો ઉપવાસમાં રાજગરો ખાય છે તો મોરૈયો નથી ખાતા, અને મોરૈયો ખાય છે તો રાજગરો નથી ખાતા અથવા સાબુદાણા નથી ખાતા, અને ઘણા લોકો તો કોબી જ પણ ખાય છે. બધા પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે ઉપવાસ કરતા હોય છે, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ફ્રેન્ડ્સ જોઈએ ને તો આપણું પેટ છે તે સતત કામ કરતું હોય છે, તેને ક્યારેય આપણે આરામ નથી આપતા. તો 15 દિવસે આપણે બીજું બધું ના ખાઈએ અને એકલા ફળ ખાઈને ઉપવાસ કરીએ તો આપણા પેટને ઘણો આરામ મળે છે. આપણે ઘંટી હોય છે અનાજ દળવાની, તેને પણ આપણે અમુક કલાક પછી દળાય પછી રેસ્ટ આપીએ છીએ, તેવી જ રીતે આપણું પેટ પણ કામ કરે છે. તો તે ઘંટીને પણ આપણે 15 દિવસે 1 દિવસ રેસ્ટ આપવો જોઈએ. અને ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો 15 દિવસે 1 દિવસ આપણે ભગવાનના વ્રત ઉપવાસ તરીકે આપેલો છે. જો વ્રત ઉપવાસના દિવસે પણ આપણે રસોઈ કરવામાં ને તેમાં જ ટાઈમ પસાર કરી દેશું તો આપણી પાસે ભક્તિ કરવાનો ટાઈમ નહીં રહે. એટલા માટે ઋષિઓએ આપણને ઉપવાસમાં ફળ આહાર કરવાનું કીધું હતું, એટલે કે ફરાળ કરવાનું કીધું હતું. ફ્રેન્ડ્સ, પણ નાના બાળકો છે, વડીલો છે, અને આપણે પોતે પણ જે લોકો ભૂખ્યા નથી રહી શકતા, ફળ ફ્રૂટ ખાઈને ઉપવાસ નથી કરી શકતા, તેની માટે આ બધી જ રેસીપી આપણે બનાવીએ છીએ. અત્યારે આપણે આવો મીડિયમ લોટ રાખ્યો છે. હવે આપણે 1 ચમચી જેટલું તેલ લઈ અને લોટને કેળવી લઈએ. ફ્રેન્ડ્સ, આ લોટને આપણે રેસ્ટ આપવાની જરૂર નથી, તમે તરત જ લોટ બાંધી અને પરોઠા બનાવી શકો છો. અને જો સાથે બટેટાનું શાક બનાવો અથવા ચા બનાવો તો આ પરોઠા બહુ જ મસ્ત લાગે છે. હવે આ લોટને આપણે લુવા બનાવીએ. તમારે જે સાઈઝના પરોઠા બનાવવાના છે તે સાઈઝના તમારે લુવા બનાવવાના. આપણે થોડા મીડિયમ સાઈઝના બનાવીએ છીએ અત્યારે. અત્યારે આપણે જે લોટનું માપ લીધું તેનાથી 6 પરોઠા બનીને રેડી થશે. આ પરોઠાને આપણે અત્યારે લોટ લીધા વગર વણીએ છીએ, એટલે કે અટામણ નથી લેતા. પણ જો તમારો લોટ ઢીલો થઈ ગયો અથવા તો તમને વણતા ના ફાવે તો તમે રાજગરાનું અટામણ ના લેતા, કારણ કે રાજગરો બહુ કરકરો હોય છે અને તે જ્યારે શેકાશે ને તો તેલમાં તે રાજગરો જશે
અને તેને લીધે કાળો કાળો થઈ જશે અને તમારા પરોઠા ઉપર પણ એક કાળું લેયર આવી જશે। તો તમારે જો અટામણ વાપરવું હોય તો આમાં તમારે તફકીરના લોટનું વાપરવાનું। અત્યારે આપણે 3-4 ટીપા સિંગ તેલના લઈએ છીએ અને આવી રીતે પાટલી પર લગાવી દેવાના છે। હવે આપણે લોટને લઈએ છીએ અને દબાવીને ગોળનું બનાવીએ છીએ। લોટ ફ્રેન્ડ્સ પરફેક્ટ હશે ને તો બહુ અટામણની પણ જરૂર નહીં પડે। હવે આપણે રાજગરાનો લોટ છે તે સાઈડથી ના ફાટે તેની માટે આવી રીતે દબાવી દઈએ। હવે વેલણ ઉપર પણ થોડું તેલ લગાવી દઈએ। તમે જોઈ શકો છો અત્યારે હું સરસ રીતે તેને ફેરવી શકું છું। તમે આવી રીતે પાટલી ફેરવીને પણ વણી શકો છો। અને હંમેશા રાજગરાનું પરોઠું હોય છે ફ્રેન્ડ્સ તે એકદમ પતલું નથી હોતું, મીડિયમ થીક રાખવાનું। જો બહુ પતલું હશે ને તો તે ચવળ થઈ જશે। હવે આપણે શેકવા માટે ગેસની ફ્લેમ ચાલુ કરીએ છીએ। અત્યારે મીડિયમ ફ્લેમ રાખી છે અને તવી મૂકીએ છીએ। અત્યારે મેં લોખંડની તવી લીધી છે, તમે નોનસ્ટિક પણ લઈ શકો છો। પણ ફ્રેન્ડ્સ અમુક વસ્તુ જે લોખંડની તવીમાં શેકાય છે ને પરોઠા થેપલા તેનો સ્વાદ બહુ જ મસ્ત લાગે છે। હવે ફ્રેન્ડ્સ બીજી કામની વાત કહું કે જ્યારે આપણે લોખંડની તવી મૂકીએ છીએ શેકવા માટે ત્યારે તે વધારે ગરમ હોય ને ડાયરેક્ટ થેપલું પરોઠું નાખો ને તો તે ચોટી જશે અને તેમાં કાળી કાળી ભાત થઈ જશે। તો હંમેશા પહેલા લોખંડની તવી હોય ત્યારે થોડું તેલ લઈને તેને આવી રીતે ગ્રીસ કરી દેવાની। હવે આ ઉપરનો ભાગ વણેલો છે તે નીચે આવે તે રીતે આપણે મૂકીએ છીએ અને ગેસની ફ્લેમ અત્યારે એકદમ સ્લો કરી દીધી છે। આપણે સાઈડ્સથી પણ થોડું તેલ નાખીએ છીએ। હવે ઉપરથી થોડું પરોઠું ડ્રાય થયું અને બબલ્સ પણ દેખાય છે તો આપણે તેને ફેરવી લઈએ। વાવ ફ્રેન્ડ્સ અત્યારે કેટલો મસ્ત કલર આવ્યો છે। આપણે બીજું તેલ પણ સાઈડ્સમાંથી નાખીએ છીએ। આપણે સાઈડ્સથી પણ દબાવતા દબાવતા આને શેકવાનું, નહીં તો વચ્ચેથી શેકાઈને સાઈડ્સમાંથી ઘણી વાર કાચું રહી જાય છે। હવે ફ્રેન્ડ્સ મીડિયમ ફ્લેમ કરીએ છીએ થોડી અને શેકીએ છીએ। ફ્રેન્ડ્સ આપણો લોટ પરફેક્ટ હતો તો આપણે વણવા માટે અટામણની પણ જરૂર ના પડી। હવે આપણું પરોઠું બંને સાઈડથી પરફેક્ટ શેકાઈ ગયું છે, આપણે તેને કાઢી લઈએ। તમે જોઈ શકો છો કેટલું મસ્ત પરફેક્ટ કલરમાં બન્યું છે ને બિલકુલ તેલ નથી ભરાયું, તમે બંને સાઈડથી જોઈ શકો છો એકદમ પરફેક્ટ પરોઠું તૈયાર થયું છે।